हेलो फ्रेंड्स, हूँ अर्जुन राजपुत्रा, राजपुत्रा अर्जुन यूट्यूब ચેનલમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર એનો ઇન્ટ્રોડક્શન જોઈ લીધો। હવે આપણે આ વિડિયોમાં મધ્યક મધ્યક બહુલકમાં મધ્યકના સૂત્રો વિશે ચર્ચા કરીશું। તો આર યુ રેડી? મધ્યક જેનો સંકેત છે x બાર, એની વ્યાખ્યા આપણે જોઈએ તો અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે અંક મળે તેને આપણે કહેશી મધ્યક। ख्याल आ गया? मध्यक एट्ले कि एक्स बार एनु सूत्र है सीम्पल, एक अवलोकनों सरवाड़ो एने भाग्या अवलोकनों की कुल संख्या। एट्ले कि अवलोकनों सरवाड़ो एने शू कही आप सीग्मा एक्स आई अने अवलोकनों की कुल संख्या जेने कहवाई एन, ज्या एक्स आई शू है एक्स एट अवलोकन, एक्स एट्ले कि एक बे त्रण चार कोई पण होई शके बराबर, एट्ले एक्स आई एट्ले अवलोकनों अने बाजू में जो साइन आपेली है एने आपणे कहीशी सिग्मा, एने कहेवाय सरवाळो, अने एन एटले थाय कुल आवृत्ति जेने सिग्मा एफ वाई पण आपणे कही सकीए बराबर। हवे पहली रीत छे मध्यकनी, एने आपणे कहीशी प्रत्यक्ष रीत अथवा तो सीधी रीत पण कही सकी। एनुं सूत्र छे सिग्मा एफ वाई एक्स आई अपोन सिग्मा एफ वाई, ज्यां सिग्मा एफ वाई एक्स आई एटले शुं एफ आई अने एक्स आई ना गुणाकार नो सरवाळो, एटले अहीं जो मैं गुणाकार नी साइन करेली छे एफ आई अने एक्स आई बे नो गुणाकार करवानो अने पछी बधाने सरवाळो करी अने जे जवाब मळे तेने आपणे कहीए छीए सिग्मा एफ आई एक्स आई। त्यार पछी सिग्मा एफ आई एटले जे नीचे आपेलुं छे ते एने शुं कहीए छीए आपणे कुल आवृत्ति। आम मध्यकनी जे सीधी रीत छे एना दाखला आपणे करता होईए त्यारे त्रण कोलम बने टोटल, એમાં પહેલો કોલમ છે એક્સ આઈ એટલે કે જે અવલોકન તમને આપેલા હોય તે, પછી આવૃત્તિ જેને કહેવાય એફ આઈ એટલે એનું એક કોલમ બનાવવાનું, ત્યાર પછી આ બેનો ગુણાકાર કરવાનો એક અલગ કોલમ એફ આઈ એક્સ આઈ બરાબર, અને જે જવાબ મળે તેને આપણે આ સૂત્રમાં નાખતા આપણને જવાબ મળી જાય બરાબર। ખ્યાલ આવી ગયો? કેટલી કોલમ બને? ત્રણ કોલમ, પહેલી કોલમ એક્સ આઈ, બીજી કોલમ એફ આઈ અને ત્રીજી કોલમ એફ આઈ એક્સ આઈ। એના પછી બીજી રીત છે ધારેલ મધ્યકની રીત, એનું સૂત્ર એવું કંઈક છે એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન સિગ્મા એફ આઈ, જ્યાં સિગ્મા એફ આઈ ડી આઈ એટલે શું એફ આઈ અને ડી આઈના ગુણાકારનો સરવાળો બરાબર, અને ડી આઈ એટલે શું એક્સ આઈ માઇનસ એ, અને એ એટલે શું જે એક્સ આઈની કોલમમાંથી આપણે અવલોકન ધારીએ તે, એટલે કે ધારેલું અવલોકન અથવા તો ધારેલું પ્રાપ્તાંક, અને સિગ્મા એફ આઈ એટલે તમને ખ્યાલ જ છે કુલ આવૃત્તિ। આમ આ સૂત્રમાં એટલે કે ધારણ મધ્યકની રીતના દાખલામાં આપણે કેટલી કોલમ બનાવવી પડે? ચાર કોલમ, પહેલી કોલમ એક્સ આઈ, બીજી કોલમ એફ આઈ, ત્રીજી કોલમ ડી આઈ અને છેલ્લી કોલમ છે એફ આઈ ડી આઈ, એટલે કે એફ આઈ અને ડી આઈ એ બેનો ગુણાકાર કરી એને આપણે અલગથી કોલમ બનાવવી પડે, ત્યાર પછી જે કિંમત આવી જાય એને આપણે સૂત્રમાં નાખીએ એટલે મધ્યક મળી જાય। આમ ટોટલ કેટલી કોલમ બને છે? ચાર કોલમ બને। ત્યાર પછી ત્રીજી રીત છે વિચલનની રીત। આ વિચલનની રીતનો આપણે ક્યારે ઉપયોગ કરી? જ્યારે આપણે દાખલામાં વર્ગો આપેલા હોય ત્યારે આપણે વિચલનની રીતનો ઉપયોગ કરવો જોઈએ। એનું સૂત્ર છે એ પ્લસ સિગ્મા એફ વાય યુ વાય અપોન સિગ્મા એફ વાય ઇન્ટુ એચ, જ્યાં એ એટલે તમને ખબર જ છે શું ધારેલું પ્રાપ્તાંક અથવા તો ધારેલું અવલોકન, સિગ્મા એફ વાય યુ વાય એટલે શું એફ વાય અને યુ વાયના ગુણાકારનો સરવાળો, સિગ્મા એફ આઈ એટલે ખ્યાલ જ છે કુલ આવૃત્તિ। ત્યાર પછી આ વધારાનું એક આવ્યું યુ આઈ, જ્યાં આપણે ઉપર જોયું તો ડી આઈ, ડી આઈ એટલે એક્સ આઈ માઇનસ એ, એમ યુ આઈ એટલે શું એક્સ આઈ માઇનસ એ, અને એચ એટલે કે વર્ગ લંબાઈ જે છે એને ભાગીને જે કિંમત મળે તે, એટલે એચ એટલે શું વર્ગ લંબાઈ। આમ કોલમ કેટલી બનશે આ દાખલામાં? પાંચ કોલમ, જેમાં પહેલી તમને વર્ગો આપેલા જશે, ત્યાર પછી એફ આઈ, પછી મધ્ય કિંમતની એક અલગથી કોલમ બનાવવી પડે એને કહેવાય એક્સ આઈ, પછી યુઆઈની એક કોલમ બનાવવી પડશે, અને એફ આઈ યુઆઈ એટલે એફ આઈ અને યુઆઈનો ગુણાકાર કરવા માટેની એક અલગથી કોલમ, ત્યાર પછી આ બધાની કિંમત મળી જાય એને આપણે સૂત્રમાં નાખીએ એટલે આપણને મધ્યક મળી જાય। તો આના પછીના વિડીયોમાં આપણે મધ્યકના જે દાખલા છે એ જોશું। થેન્ક યુ।